श्री शारदा मानु जीवन चरित्र भाग एक प्रकरण 13 ऑडियो 20 तारीख 30 जुलाई 1918। आजे स्वामी प्रेमानंदनो स्वर्गवास थयो। सांजे हूँ श्री माना दर्शने गई। तू आवी बेटा, बेस। गमगीनी थी तेमणे कह्युं, मारो बाबूराम आजे आपणने छोड़ी गयो। सवारथी हूँ रडू छू। તેઓ રડવા લાગ્યા। મારો બાબુરામ મને ઘણો વાલો હતો। મારો બાબુરામ મઠની શ્રદ્ધા, શક્તિ અને બુદ્ધિમત્તાનું પ્રતીક હતો। તેણે ગંગાના કિનારાઓને ઉજાળ્યા હતા। બાબુરામની માતા એ કુટુંબમાંથી આવેલ કે જેમાં કોઈ પુરુષ વારસ ન હતો અને તેને તેના પિતાની મિલકત મળે, તેથી તે જરા અભિમાની બની ગઈ। એણે પોતે જ એકવાર કહેલું હતું, હું મારા હાથમાં અને કમરે સોનાના ઘરેણા પહેરતી અને દુનિયાના બીજા બધા કરતાં મારી જાતને વધુ સારી ગણતી। તે 4 બાળકો મૂકીને મૃત્યુ પામી અને એક તો તેની પહેલાં મૃત્યુ પામી હતી। થોડી વાર પછી મેં શ્રી માને વચલા ઓરડાની દક્ષિણ દિવાલે રાખેલા ઠાકુરના મોટા ફૂટાને ચરણે માથું નમાવતા જોયા। તેમણે દુઃખભર્યા મોટા અવાજે કહ્યું, ઠાકુર તમે તેને લઈ લીધો। મર્મભેદી સ્વરે તેમણે કહ્યું, સાંભળતા જ મારું હૈયું ભરાઈ આવ્યું અને હું રડી પડી। દરમિયાનમાં ગોલાપમાં ગંભીર માંદગીમાં પટકાયા શ્રી મા સ્વામી પ્રેમાનંદ વિશે વાતો કરતા હતા। બેટા, તું જાણે છે કે બાબુરામનું શરીર સાવ હાડપિંજર થઈ ગયું હતું। આ વાત ચાલતી હતી ત્યારે ચંદ્રબાબુ ઉપર આવ્યા અને વાતચીતમાં જોડાયા। મિત્રો અને ઠાકુરના ભક્તોએ કેવી ઉદારતાથી અંતિમ વિધિના ખર્ચમાં ફાળો આપ્યો હતો તેનું તેમણે વર્ણન કર્યું। ખરેખર તેમણે તેમના પૈસાનો સદુપયોગ કર્યો, માએ કહ્યું। ઈશ્વરે તેમને સંપત્તિ આપી અને તેને વધારશે। ચંદ્રબાબુએ તેમને પ્રણામ કર્યા અને રજા લીધી। ત્યારબાદ તેઓ બોલ્યા, બેટા જો સાંભળ, આત્મા ગમે તેટલો મહાન હોય તો પણ જ્યારે તે મનુષ્ય શરીરને પ્રાપ્ત થાય છે ત્યારે તેણે બધા જ શારીરિક દુઃખો સહન કરવા પડે છે। ફેર માત્ર એટલો જ કે સામાન્ય લોકો અશ્રુઓ વહાવતા જાય છે, જ્યારે મહાન આત્મા હસતા હસતા જાય છે, જાણે કે મૃત્યુ એ રમત હોય। અરે રે, બાબુરામ જ્યારે આવ્યો ત્યારે માત્ર છોકરો હતો। ઠાકુર તેમની સાથે વિનોદ કરતા અને નરેન તથા બાબુરામ હસીને લોટપોટ થઈ જતા। કાશીપુરમાં એક દિવસ હું દૂધનો એક મોટો કટોરો લઈને જતી હતી ત્યારે એકદમ મને ચક્કર આવ્યા અને પડી ગઈ। બધું દૂધ ઢોળાઈ ગયું, મારા પગનું હાડકું ખડી ગયું। નરેન અને બાબુરામ આવ્યા અને મને ઉપાડી લીધી। પછીથી મારો પગ સૂજી ગયો। ઠાકુરે આ વિશે સાંભળ્યું ત્યારે તેમણે કહ્યું, તો પછી બાબુરામ મારું શું થશે? મારા જમવાનું શું? મને કોણ ખવરાવશે? તે દિવસોમાં તેઓ પ્રવાહી આહાર લેતા, હું તે બનાવી અને તેમના ઓરડામાં લઈ જઈ મારી જાતે જમાડતી। તે દિવસોમાં હું નાકમાં વાળી પહેરતી, તેથી તેમણે પોતાનું નાક બતાવીને વિનોદભર્યા અભિનયથી નાકની વાળીનું વર્ણન કરીને બોલ્યા, ઠીક તો બાબુરામ, તું તેમને ટોપલીમાં બેસાડી તેને માથા ઉપર લઈને ઉપર ના લાવી શકે? આ સાંભળીને તો નરેન અને બાબુરામ હસી હસીને બેવડ વળી ગયા। તેમની સાથે તેઓ આવી મજાક કરતા 3 દિવસમાં મારો સોજો ઉતરી ગયો અને તેઓ મને ટેકો આપીને ઉપર લઈ ગયા, જેથી કરીને હું ઠાકુરને જમાડી શકું। તે 3 દિવસો દરમિયાન ગોલાપે અથવા તો કોઈ બીજાએ પ્રવાહી આહાર બનાવેલ અને નરેન તેમને જમાડતો। બાબુરામ તેની માતાને કહેતો, તું મારા પ્રત્યે કેટલી લાગણી રાખે છે? ઠાકુર મારા પ્રત્યે જેટલી લાગણી રાખે છે તેટલી તું રાખી શકે નહીં, તેની માં જવાબ આપ્યો, તું તે કેવું કહે છે? હું તારી માં છું અને હું તારા પ્રત્યે શું લાગણી નથી રાખતી? તેમના માટે ઠાકુરનો આવો મહાન પ્રેમ હતો। બાબુરામ જ્યારે 4 વર્ષનો હતો ત્યારે તે કહેતો, હું કદી લગ્ન કરીશ નહીં, જો હું લગ્ન કરીશ તો મૃત્યુ પામીશ। એક વખત ઠાકુરે કહેલું,
મારા સૂક્ષ્મ રૂપે પછીથી હું 1,00,000 મુખેથી આરોગીશ. અને બાબુરામે જવાબ આપ્યો, મને તમારા સહસ્ત્ર મુખની પરવા નથી, મારે તો તમે આ મુખે જમો તે જ જોઈએ છે, અને હું તો આ મુખારવિંદ જ જોવા ઈચ્છું છું. લોકોને ત્યાં ઘણા બાળકો હોય તે ઠાકુરને ગમતું નહીં. તેઓ કહેતા કે એ વસ્તુ જાત ઉપરનો ઓછો સંયમ બતાવે છે. આજે ગુલાબમાંને કંઈક ઠીક હતું. ડૉક્ટર બિપિનબાબુએ તેમને સાજા થવામાં 3 મહિના લાગશે એમ કહ્યું. શ્રી માએ કહ્યું, મરડો એમ જલ્દી નહીં મટે, મને ખાતરી છે કે તે 3 મહિને મટશે. ઠાકુરનું શારીરિક બંધારણ પણ જલ્દી મરડો થઈ જાય તેવું હતું. તેઓ દક્ષિણેશ્વરમાં ચોમાસામાં વારંવાર માંદા પડી જતા. એક વખત તો તેમને મરડાનો સખત હુમલો થયો અને એક છોકરી જે કહેતી હતી કે પોતે વારાણસીથી આવેલ છે તે તેમને ગરમ ગોટાથી શેક કરતી, તે મને મારા ઝૂંપડામાંથી બહાર લાવી અને હું ફરી નોબતખાનામાં નીચેના ઓરડામાં રહેવા લાગી. તેણે પૂછ્યું, જ્યારે ઠાકુર આટલા બધા બીમાર છે ત્યારે તમે અહીં કેવી રીતે રહી શકો છો માં? મેં સમજાવ્યું, હું શું કરી શકું? જો હું ત્યાં જાઉં તો મારી ભત્રીજાઓ અહીં એકલી થઈ જાય, કારણ કે તેનો પતિ હૃદય તો ઠાકુર પાસે રહે છે. તે છોકરીએ કહ્યું, વાંધો નહીં, તેને સાથે રહેવા માટે કોઈ મળી રહેશે. શું આ સમયે ઠાકુરથી દૂર રહેવું જોઈએ તેવું તમે માનો છો? આ રીતે તેની સાથે ફરી હું તે ઓરડામાં આવી. પછીથી થોડા દિવસો બાદ જ્યારે ઠાકુરની તબિયત સારી થઈ ત્યારે તે ચાલી ગઈ, અને તે ક્યાં ગઈ તે મેં કદી સાંભળ્યું નહીં, ફરી કદી તેને જોઈ પણ નહીં. તેણે મારા પર ઘણો ઉપકાર કર્યો. જ્યારે હું વારાણસી ગઈ ત્યારે મેં તેની ખબર કઢાવી, પણ તેને મળી શકી નહીં. જ્યારે ઠાકુરને જરૂર પડતી ત્યારે હંમેશા લોકો આવતા અને પછીથી અદૃશ્ય બની જતા.